वर्णिवेसरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचे ओम अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામી નારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજ કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ત્રીજું તરંગ ઓગણ ચાલીસ ભગવાન શ્રીહરી ભાડેરમાં પધાર્યા છે ભાઈ કરિજન ગામ કે જો શ્રી આવત સોની કે सनमुख आये सो दंडवत करि सबहि जन लगे प्रभु के बाजत बजाई प्रेम जुत बाजन्त्र बजाई प्रेम जुत, पुर मिलाए लाये ભાડેર ગામમાં ભગવાન શ્રીહરી પધારે છે સાંભળીને ગામના વાઘજી ભાઈ વગેરે સત્સંગી ભક્તો સન્મુખ આવ્યા દંડવત પ્રણામ કરીને શ્રીહરીને પગે લાગ્યા સારા વાજિંત્ર વગાડીને પ્રેમથી ગામમાં પધરાવ્યા ગામમાં ગોકુલદાસ ખાખી એક સાધુ હતા શ્રીહરીના ભક્ત હતા તેમણે ઘણા જ આનંદ ઉલ્લાસથી શ્રીહરિને પોતાને ઘેર પથરાવ્યા ખૂબ જ વિનય કરીને શ્રીહરિને પલંગ ઉપર પધરાવ્યા મુક્તાનંદ સ્વામી વગેરે સંતોનો સમાજ પણ સાથે હતો ગામના બીજા બધા હરિભક્તો પણ આવ્યા શ્રીહરિને પગે લાગ્યા શ્રીફળ સાકર કેળા શેરડીના ભારા બાંધીને ભેટના રૂપમાં સહુ લાવ્યા ભક્તો બધું લાવીને આગળ ધરતા શ્રીહરી તેને પોતાને હાથે લઈ લેતા તેઓ મોટા મોટા બોર લાવીને પણ શ્રીહરીને ભેટ મૂકતા જે જે વસ્તુ શ્રીહરિની પાસે આવતી તેમાંથી થોડું થોડું લઈને શ્રીહરી જમતા પછી વધેલી વસ્તુને તુરંત વહેંચી દેતા તે વસ્તુનો સંગ્રહ કરતા નહીં કેવી અદ્ભુત વાત આવી આપણા સંતો એમ કહે છે ત્યાગે એનાથી આગે અને માગે એનાથી ભાગે મેવા મીઠાઈ અનેક પ્રકારની ભેટ સામગ્રી ભગવાન પાસે ટોપલા ભરી ભરીને લોકો લાવ્યા ભગવાને થોડું અંગીકાર કર્યું અને જાજુ છોડી દીધું સંગ્રહ ન કર્યો ભેગું ન કર્યું અને માણસની વૃત્તિ હું ઘણી વાર કથામાં કહું છું ને ત્રિવિધમ નરકમ દ્વારમ નાસન માત્મનઃ ગીતાજી અને આપણા બધા શાસ્ત્રો એમ કહે છે ધેર આર થ્રી ગેટ્સ ઓફ હેલ નરકના ત્રણ એન્ટ્રન્સ છે ત્રણ જગ્યાએથી જ નરકમાં લોકો જાય છે કામહ ક્રોધસ તથા લોભસ તસ્માત એ તત્ ત્રયમ ત્યજેત કામ ક્રોધ અને લોભ ત્રણ નરકના દરવાજા છે કામ હંમેશા સામેથી આવે છે ઓલવેઝ કમિંગ ફ્રોમ ફ્રન્ટ સાઈડ આંખમાંથી આવે છે તમે પણ જુઓ રૂપ છે એ કામને જગાડનાર છે સામેથી આવનારું તત્વ છે ક્રોધ છે એ પણ તમે જુઓ તો લગભગ સામેથી આવે છે પણ લોભ એક એવું તત્વ છે બધી દિશામાંથી કામ સમય માટે આવે ક્રોધ પણ ગમે એવો ક્રોધી માણસ હોય બે ચાર પાંચ મિનિટ કે બે ચાર કલાક ચોવીસ કલાક ક્રોધમાં ન રહી શકે કોઈ માણસ દુનિયાનો કોઈ માણસ ન જીવી શકે પણ લોભ સૂતા પણ લોભ સ્વપ્નમાં પણ લોભી માણસ હોય ને એને સ્વપ્ન આવે ને એવી તો કેટલી શાસ્ત્રોની કથા છે આપણે કરતા નથી કામને લોકો ઓળખી શકે કોઈ સ્ત્રીમાં પાગલ બન્યો બે જણાને રોકે શું કે ભલા માણસ આ રસ્તે ન ચલાય ફજેત થાય તો સમાજના પરિવારના માણસોની આબરૂ લે ઠપકો આપે માણસ પાછો વળી જાય ક્રોધમાં પણ બે જણા વચ્ચે પડે એનો દોષ દેખાય કોઈક એને રોકે પણ લોભ કોઈને દેખાય નહીં હોય ને મારી નાખે એવો છે ને ખબર ન પડે બોલો દાદા એનું નામ છે લોભ અને માણસનો આ લોભ એનો જ એક પ્રકાર છે સંગ્રહ વૃત્તિ ભેગું કરવાનો સ્વભાવ એટલું ભેગું કરે એ મારું મારું કરીને ધન મેળવ્યું રે એ તે મારો નથી તલભાર રે એલેઝાન્ડર ધ ગ્રેટ કેટલું ભેગું કર્યું પોતાની પત્નીનું મોઢું જોઈને શક્યું ઇતિહાસ તો વાંચો તમે હમણાં જ પેલો પાવર બોલ્ડ ચાલતો હતો ને વન પોઈન્ટ ફાઈવ બિલિયનનો એટલે થોડું મેં ઇન્ટરેસ્ટથી બધું વાંચ્યું જેને જેને બિલિયન્સ ઓફ મિલિયન્સ ઓફ ડોલર મફતના મળ્યા છે ને એક માણસ સલામત નથી રહ્યા કોઈનું ભલું નથી થયું મહાત્મા ગાંધીના સેવન ડેન્જર્સ ઓફ હ્યુમન વર્ચ્યુઝ મેં કહ્યું હતું એમાં સૌથી પહેલો દોષ હતો વેલ્થ વિધાઉટ વર્ક મહેનત વગરની સંપત્તિ વિનાશ કરે છે મહેનત થી મેળવેલી સંપત્તિ વિકાસ કરે છે ને આજના માણસને સંપત્તિ કેવી જોઈએ છે મહેનત વગરની દાદા કેમ ઊંઘાવી ગઈ શ્રીજી મહારાજે સંગ્રહ ન કર્યો કેવી સરસ વાત છે આપણે વનવિચરણની કથામાં ઘણીવાર સાંભળ્યું માટે આપણે શીખીએ જો કે આ દેશમાં એક બહુ સારી વસ્તુ મેં જોઈ મારે એક દિવસ બતાવી છે વોરન બફેટ બિલ ગેટ્સ ગેટ્સ એન્ડ મિલિંદા ટ્રસ્ટ હમણાં માર્ક ઝકરબર્ગ એણે પણ ડિક્લેરેશન કર્યું એને ત્યાં એક બાળકનો જન્મ થયો કે હવે મારી નાઇન્ટી એઇટ પર્સન્ટેજ પ્રોપર્ટી ફેસબુક કોર્પોરેશનની હું સમાજ માટે વાપરીશ ઓનલી ટુ પર્સન્ટ મારા કિડ્સ માટે રાખીશ હું કહેવાય માગું છું આ દેશ ચેરિટીમાં સમાજના હિતમાં કોઈકના ભલામાં નાના બાળકોને પણ સંસ્કાર આપવામાં આવે છે અને આપણો દેશ ઉદારતાનો ત્યાગનો પણ ખબર નહીં અમારા અંબાણી ભાઈથી લઈ એક નાના નાના અમદાવાદમાં રહેનારા ગરીબ સુધી બધાને એક જ રોગ લાગુ પડ્યો છે ઓછું જ પડે કેવું પડે ઓછું જ પડે સાકર ગમે ત્યારે ખાવ ગળી લાગે કડવો લાગે એમ એ સાકરનો ટેસ્ટ કયો પૈસા આવે ને એટલે ઓછા જ લાગે આવતા પેલા એમ હજાર આવી જાય ને પછી શાંતિ પછી કાંઈ કરવું પણ જો હજાર મળ્યા ને તો સીધી લાખની ભૂખ લગાડે આવો ખતરનાક લોભ છે આવી ખતરનાક માણસની સંગ્રહ વૃત્તિ છે ભગવાન ના ચરિત્રો આપણે સાંભળીએ છીએ ભગવાન તો સદગુણના સાગર છે આપણે પણ આપણા જીવનમાં કોઈ ખૂણામાં આવો દોષ પડ્યો હોય તેને છોડીએ તે વખતે ગોકુળદાસ ખાખી સાધુએ મુકુંદવર્ણી વર્ણી પાસે રસોઈ કરાવી શ્રીહરિને સાથે સંતોને દૂધપાક પૂરી વગેરે જમાડ્યા વડા ભજીયા પાપડ સુંદર કેરીનું અથાણું ખીચડી અને કઢી ખૂબ જમાડ્યા ઉદાર સ્વભાવના શ્રીહરીએ ચડું કર્યું થાળ જમીને તેની પ્રસાદી દરબાર વાઘજી ભાઈને આપી બીજા થાળની પ્રસાદી ગોકુળદાસે લીધી દરબાર થાળનો પ્રસાદ જમીને આવ્યા અને શ્રીહરિના ચરણોમાં નમી પડ્યા દરબાર વાઘજીભાઈએ હાથ જોડીને શ્રીહરી આગળ બોલ્યા હે નાથ આપ ક્યાં ક્યાં વિચરણ કરીને અહીં પધાર્યા છો હવે આપને ક્યાં જવાની ઈચ્છા છે અને આપ મને કહો અમને બધાને પોતાના દાસ સમજીને અહીંયા હેતથી કાયમ રહો જે જે કહેશો તે તે અમે સેવા કરીશું અને જો આપ કહો તો રહેવા માટે જગ્યા પણ આપીએ ત્યારે શ્રીહરિએ તેમને કહ્યું દરબાર સાંભળો અમારે સમગ્ર સત્સંગમાં ફરવાની ઈચ્છા છે શ્રી રામાનંદ સ્વામીનો આ સત્સંગ કેટલા પ્રદેશમાં છે કઈ રીતે વર્તી રહ્યો છે તે અમારે ત્યાં જઈને જોવું છે સર્વે હરિભક્તોમાં સત્સંગની દૃઢતા કેવી છે તે જાણવાનું મનમાં નક્કી કર્યું છે બીધું બધું તો પરમેશ્વરનું ધાર્યું થાય છે ધાર્યો હોત હે ક્યાં રહેવું ક્યા ટકવું એ તો ભગવાન ના હાથમાં છે અમારો સંકલ્પ છે ગુરુદેવ રામાનંદ સ્વામીએ આ સત્સંગની સ્થાપના કરી છે આ સત્સંગમાં વિચરણ કરીશું એક એક હરિભક્તોનો સત્સંગ ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનું એકાંતિક જીવન મજબૂત થાય એવી અમે મહેનત કરીશું અત્યાર સુધીમાં માણાવદર પીપલાણા આખા અગતરાય ગામ હતા પછી કાલવાણી ગયા ત્યારબાદ માંગરોળ બંદરમાં અમે મુકામ કર્યો ત્યાં નવાબનો ભાવ જોઈ આખો ચાતુર્માસ માંગરોળમાં રહ્યા હવે શ્રીજી મહારાજ એક સરસ વાત કરે છે ધ્યાનથી સાંભળવા જેવી મહારાજ ખૂબ રાજી છે વાઘજીભાઈ ખૂબ સારા ભક્ત હતા ખૂબ સારા ભક્ત સત્સંગમાં જેવી રીતે દાદા ખાચર વગેરે ભક્તો થયા એવી જ રીતે આ મહાન ભક્ત એના ઉપર રાજી થઈને મહારાજ વાત કરે છે અમે માંગરોળમાં હતા ઘણા વાદીઓ આવ્યા મત મતાંતર ને માનનારા લોકો ભેડા થયા અને સદગુરુ રામાનંદ સ્વામીના સંપ્રદાયને ઉખાડી નાખવા માટે તૈયાર થયા જગતમાં પરસ્પર એવું બોલતા હતા રામાનંદ સ્વામી સમર્થ હતા એકલા બધા સત્સંગને ધારણ કરી રહ્યા હતા તેઓ તો હવે ધામમાં ગયા હવે તો બધા નક્કામાં પુરુષાર્થ શૂન્ય માણસો રહ્યા છે અને આ સહજાનંદ સ્વામી તો પરદેશી છે

દ્વેષી માણસો ભગવાન શ્રીહરીને પડકાર કરી એના વિરોધમાં પ્રવૃત્તિ ચાલુ કરી કયા ગામમાં માંગરોળમાં હવે ભગવાન હતા એમની સામે આવી રીતે પડકારો આવ્યા તો આપણો કોઈ વિરોધ કરે કોઈ દ્વેષ કરે તો આપણે બહુ દુઃખી થવું નહીં ઘણાને તો એક શબ્દ કોઈ બોલી ગયા હોય તો ઊંઘ ના આવે મહિના સુધી લો અરે બે વર્ષ રોટલી વધારે જમીન સુઈ જવું હે આવું મનમાં નક્કી કરીને બધા મતપંથિયો આવ્યા ત્યારે મેં રામાનંદ સ્વામીને સંભાળ્યા હવે શ્રીજી મહારાજને એક ભગવાનને ગુરુ નિષ્ઠા કેવી છે તમે જુઓ અમે રામાનંદ સ્વામીને યાદ કર્યા અંતર્યામી રામાનંદ સ્વામીએ અમને દર્શન દીધા અને તેમણે કહ્યું રામાનંદ સ્વામી અમને કહ્યું અરે સહજાનંદ સ્વામી શેની ચિંતા કરો છો तुम समर्थ हो सूर्य अनन्ता हम हे दीपक ज्योत हिवंता तुम समर्थ हो सूर्य अनन्ता हम हे दीपक ज्योत हिवंता सब ब्रह्माण्ड के तुम हो देवा સબ બ્રહ્માંડ કે તુમ હો એ દેવા દેવ હોવા સબ કરે સેવા અરે સહજાનંદ સ્વામી તમે તો અનંત સૂર્ય સમાન છો તમારી આગળ અમે તો દીવાની જ્યોત જેવા છીએ તમે સર્વે બ્રહ્માંડના દેવો છો બધા દેવો તમારી સેવા કરે છે તે રીતે જ અમે પણ તમારા સેવક છીએ તમારી આગળ તો આ બધા મતપંથ ઘાસ બરાબર છે બાજીગરની માયા બાજીગરના હાથમાં હોય બાજીગર જેવું ચિંતવે તે પ્રમાણે માયાથી બધા ખેલ થાય છે તે જ્યારે માયાને સંકેલી લે છે ત્યારે જેમનું તેમ પડ્યું રહે છે હે નાથ તમે જેમ ચિંતવશો તેમ જ થવાનું છે અનંત બ્રહ્માંડોની બધી ક્રિયા તમારા હાથમાં છે ગુરુ અને શિષ્યનો સંબંધ કેવો હોય કા હાથો જેમ ભગવાન કરતા ને હરતા છે એમ શિષ્ય માટે એક સદગુરુ એ પણ કરતા ને હરતા છે એ જે કઈ કરે એમ માને હું નથી કરતો મારા સદગુરુ મારી પાસે કરાવે છે એની કૃપાનું ફળ છે અને વાત સાચીને આજે અમને તમે ઉપર વ્યાસપીઠ પર બેસાડો અમે આ કથા વાર્તા કરીએ આ કઈ શું જન્મથી કોઈ શીખીને આવે છે એક મોટા પુરુષ સંસારમાં પડેલા જીવને કીચડમાં ઉગેલા કમળને જેમ કોઈ સારો માળી કીચડમાંથી બહાર કાઢે એની માળા બનાવે ઠાકોરજીના ગળામાં પહેરાવે ભગવાનના હાથમાં આપે કીચડમાં ઉગેલું કમળ કે ભગવાનના ચરણ સુધી મસ્તક સુધી સુધી પહોંચી શકે એમ આપણે બધા ખરડાયેલા જીવો કોઈક પકડ્યો કર્ણ ધાર સદ ગુરુ દ્રઢ નાવા આપણા શાસ્ત્રોએ કેવી કેવી ઉપમાઓ આપી સંસાર રૂપી સાગર એને તરવા માટે ભગવાને આપેલો મનુષ્યનો દેહ ઇઝ લાઇક એક જહાજ છે અને સદગુરુ ઇઝ લાઈક સેલર જહાજ ગાડી ગમે પણ ડ્રાઈવર ન હોય તો પ્લેન ગમે પણ પાયલોટ ન હોય તો એટલા માટે કહેવાય છે યાદ રાખવા જેવું છે માતા પિતા જન્મ આપે છે એનો જરૂરથી મહિમા છે પણ માતા પિતા કરતા પણ સદગુરુનો મહિમા અનંત અનંત છે એટલા માટે સદગુરુ જીવન આપે છે જન્મ મળ્યા પછી કેવું જીવન હોવું જોઈએ કેમ જીવવું જોઈએ આ તો સંત શીખવાડે છે સાચા સદગુરુ શીખવાડે છે એટલા માટે ક્યારેય પણ આ જગતનો કોઈ જીવ ભગવાને પોતે સ્વીકાર્યું અમે ગુરુદેવને યાદ કર્યા અમે પ્રાર્થના કરી હે ગુરુદેવ તમારી કૃપાથી આ ઉપાધિ આવી છે ને તરી શકશું એ તો ગુરુ શિષ્યનો મધુર નાતો હતો રામાનંદ સ્વામી પણ એવા સમર્થ હતા એમણે કહ્યું પ્રભુ આ તો આપની લીલા છે શ્રીજી મહારાજ આ બધી વાત નિખાલસપણે વાઘજીભાઈને કહે છે સાંભળો આવી રીતે સ્વામીનું વચન સાંભળીને મારામાં હિંમત આવી મારું મન નિર્ભય થયું મેં માન્યું બધું સ્વામીની ઈચ્છાથી થયું છે બધા મતવાદીઓને પાછા પાડવા માટે તે સમયે યોગ કળાઓને પ્રગટ કરી જે જે સામે આવ્યા તે પાછા પડ્યા શરમાઈ ગયા નાગ ઘસીને પગમાં પડ્યા સત્સંગનો મહા મહાન ભારે પ્રતાપ જોઈને બધા હારી ગયા પરંતુ એક મેઘજી નામે કંદોય સુખડ્યો હતો વીર વિદ્યાનું મોટું ધામ ગણાતો બાવન વીર તેણે વશ કરેલા આ બધી વિદ્યાઓ પકવાન બનાવવામાં સારો કારીગર હતો તેને કહ્યું તો હું એનો શિષ્ય થઈ જાઉં તે પોતાને રામાનંદ શિષ્ય કહેડાવતો કાયમ કોઈ સદગુરુની ઓથ લઈને બીજા સંત અને ભક્તનો દ્રોહ કરતો સ્વયને સદગુરુનો નો રાજીપો મળે ખરું એટલા માટે હું કહું છું આપણે સંતને માનીએ છીએ સંત નું નથી માનતા એટલા માટે ગુરુજી એકવાર સરસ કથામાં વાત કરી યોગી સમિત ધામમાં ગયા અગ્નિ સંસ્કાર થયો એના પછી તુરંત જે સંતોની સભા થઈ નાનકડી ઘણા બધા સંપ્રદાયના સંતો પણ હતા ત્યારે ગુરુજીએ કહ્યું ગુરુની સાથે રહેવું હજી સહેલું છે પણ ગુરુની આજ્ઞામાં રહેવું એ અઘરું છે મને વિશ્વાસ છે યોગી જ્યાં સુધી જીવો મારી સાથે જાજુ નથી રહી શક્યો પણ મારી આજ્ઞામાં અણી શુદ્ધ રહ્યો છે જોયું સાથે રહેવું એના કરતા પણ આજ્ઞામાં રહેવું એ શ્રેષ્ઠ છે એમાં રાજીપો છે આવી રીતે સિદ્ધનું અભિમાન હતું મહાવીર હનુમાનજીની સાધના કરીને વસ કર્યા હતા સળગતા અગ્નિમાં જઈને બેસે અગ્નિને બાળી ન શકે સમુદ્રના પાણી ઉપર ચાલ્યો જાય તો સમુદ્રને ડૂબાડી ન શકે આવી કળાઓને તે પાસેથી શીખ્યો હતો તેના મનમાં તેને કોઈનો ડર લાગતો રામાનંદ સ્વામી પાસે પણ આવતો તેમની વાતો પણ ઘણી સાંભળતો છતાં મનમાં સિદ્ધપણાનું માન રાખતો તે કોઈનું પણ માને આવો ગર્વિષ્ઠ હતો અને પાછો ગુરુની એક વાત બધાને સંભળાવતો કે મારા ગુરુએ મને આશીર્વાદ આપ્યા છે આપણા ગુરુજીએ બહુ સરસ વાત કરી કે આપણને કોઈ દિવ્ય અનુભવ થાય નારાયણ મામા ડિવાઇન મિશન વાળા હું ઘણી વાર યાદ કરું એના નામે ગુરુજીએ કહ્યું નારાયણ મામા એવું કહેતા આપણને કોઈ અનુભવ થાય કોઈ બહુ મોટો રાજીપો મળી જાય તો એને વારંવાર આપણે કયા ન કરવું આપણે જયારે રાજીપાને કહીએ છીએ ત્યારે રાજીપો આપણે વાપરી નાખ્યો ખર્ચી નાખ્યો એ રાજીપાનું જે ફળ હતું એ હવે આપણા હાથમાં ન રહ્યું વેચાઈ ગયું તમને બહુ મોટી મિલકત મળી જાય તમે સંઘરી રાખો તમે એને સાચવી રાખો ગમે તેને બતાવો નહીં એક વાત કહેતો શું કે મને ગુરુએ બહુ આશીર્વાદ આપ્યા છે એક રામચંદ્રજીની આગળ તારું કઈ નહીં ચાલે આવું તેના ગુરુએ કહેલું તેથી તેને તે રામચંદ્ર જાણતો બીજા બધાને પાખંડ કહેતો રાજીપો મળ્યો હતો પણ રાજીપાને પચાવી નહીએ છીએ ને કૃપા મેળવવી શૈલી છે પણ કૃપાને પચાવીને એ કઠણ છે ભગવાનની કૃપા મોટા પુરુષની કૃપા એ પચાવવી બહુ કઠણ છે રાજીપો મેળવો અઘરો છે પણ રાજીપાને પચાવો અઘરો છે આવો સમાધિનિષ્ઠ હતો અને રામાનંદ સ્વામીનો શિષ્ય હતો સત્સંગી જીવનમાં પણ કથા આવે છે રામાનંદ સ્વામીને માને રામાનંદ સ્વામીનું માન્યું નહીં ક્યારે આખી જિંદગી માન્યું નહીં પછી તે અમારી પાસે આવવા લાગ્યો વાઘ ગર્જના કરે તેમ સામે આવીને બોલવા લાગ્યો બધા લોકો બોલતા હતા આવા અભિમાનીને વર્ણિક કઈ રીતે જીતશે બધા ડરી ગયા મહાન અસુરના જેવા બળવાન તે મેઘજીએ ફરી મેઘના જેવી ગર્જના કરી મને કોઈ જીતનાર છે જ જ નહીં હું બધાને શિષ્ય એવું છું પછી તો મેઘજીએ ચોરાસી કરી બધા બ્રાહ્મણોને ભેગધારીઓને જમાડ્યા રામાનંદ સ્વામીના શિષ્યોને જમાડ્યા નહીં સત્સંગી જીવનમાં કથા આ જ આવે છે મેઘજીએ એટલી મોટી ચોરાસી કરી એટલી મોટી ચોરાસી કરી એક એક માણસને બધી જ્ઞાતિના માણસોને જમાડ્યા પણ રામાનંદ સ્વામીના સાચા શિષ્યો ભક્તો હતા એને ન જમાડ્યા હવે તમે મને કહો ને રામાનંદ સ્વામી જોડે નાતો કહેવાય ખરો એને મહિમા કહેવાય ખરો સંતો ભક્તોનો આવો અપમાન હળહળતું અપમાન કર્યું તેમને સાધુઓમાં રતિ ભાર પણ ગણ્યા નહીં ત્યારે અમે તેને કહ્યું સિદ્ધિ તો સિદ્ધના હાથમાં હોય તે કઈ કહેવાની ચીજ હોતી નથી તું તો પોતાને સિદ્ધ કહેડાવે છે હવે તો સ્વયં સિદ્ધ થઈને ફરે છે શું કહ્યું સિદ્ધિ તો સિદ્ધના હાથમાં હોય છે એ કંઈક કહેવાની ચીજ હોતી નથી જે માણસ બહુ બોલે ને બહુ બોલે ને તો સમજી લઉં કે અંદર પોલ છે કંઈક વધારે તો જ એને બોલવું પડે અંદર ખરેખર ભરેલો માણસ હોય ને એ બહુ બોલે નહીં આ એવી મોટી મોટી ડંફાસો મારતો ભગવાન એને કહ્યું તું તારી જાતને પોતે જ સિદ્ધ ગણાવે છે તારી જાતનું સર્ટિફિકેટ તું જાતે જ આપી દે છે મને કોઈ જીતી ન શકે હું બધાને શિષ્ય બનાવી દઉં રામાનંદ સ્વામીનો ખરો શિષ્ય તો હું છું રામાનંદ સ્વામી ઐશ્વર્ય તો મને આપ્યું છે આશીર્વાદ તો ખરેખર મને મળ્યા છે પછી તે પોતાને ઘેર ગયો સિદ્ધ કરવા લાગ્યો લોકોને જાત જાતના ચમત્કાર બતાવવા લાગ્યો જે જે કર્યો તેમાં બધામાં ત્રિશંકુ રાજાની જેમ તેને દુઃખ થયું ત્રિશંકુ રાજા આપણા ઇતિહાસમાં એક બહુ મોટા રાજા થયા ઇક્ષ્વાકુ નામની નગરી એના પોતે રાજા હતા એમને યજ્ઞ કરવાની ઈચ્છા થઈ વશિષ્ઠ મહારાજ પાસે ગયા યજ્ઞની વાત કરી વશિષ્ઠ મહારાજે કહ્યું કે ભાઈ કોઈ સારો સમય હોય એમાં પવિત્ર કામ કરવું જોઈએ એટલે સારો સમય મુહૂર્ત આવે ત્યારે આપણે યજ્ઞ કરીશું પોતાના કુળ ગુરુ છે ઇક્ષ્વાકુ નગરી એટલે અયોધ્યા રામની નગરી રામના કુળમાં જન્મેલો મહાન પરાક્રમી રાજા ઇક્ષ્વાકુ સાંભળો કથા માન કોને કહેવાય અભિમાન કોને કહેવાય ભક્ત અને ભગવાન વચ્ચે નડે છે તો માન ગુરુને શિષ્ય વચ્ચે નડે છે તો માન પેલો ભાદરવામાં ભીંડો ઊંચો બહુ થાય ભાદરવાનો ભીંડો દેશમાં જોયો હોય ને ઊંચો બહુ થાય ભાદરવાનો ભીંડો ઊંચો એવો થયો અને વડને માથું મારવા માંડ્યો વડે કહ્યું ધીરો રે ભાઈ ધીરો રે હમણાં બે મહિના જવા દે તારી શું વલે થાય જો હું આ પચાસ વર્ષથી ઊભો છું મને ખબર છે પણ એ ભાદરવાનો ભીંડો ઊંચો થાય ને ત્યારે માથું મારે વડને એમ ઘણી વાર ગુરુની જ કૃપાથી શિષ્યને થોડું દેવત મળે પછી માથું ક્યાં મારે ગુરુને મારે ઇતિહાસમાં આ વાતો ગુરુનું ઐશ્વર્ય ગુરુની કૃપા ન પચાવનારાના કરોડો દાખલાઓ છે એમાંનો એક દાખલો ઇસ્વાકુ કુલ ગુરુ છે રાજપુરોહિત છે વસિષ્ઠ જેવા એવા વસિષ્ઠ ઋષિ યજ્ઞ કરવો છે ગુરુએ કહ્યું ભાઈ સારું કામ સારા મુહૂર્તમાં થાય અરે પણ યજ્ઞ કરવો હોય તો એમાં મુહૂર્ત શું જોવાનું શાસ્ત્રનો વિધિ છે મુહૂર્ત જોવું પડે અભિમાની માણસને શું છે એને ગુરુ ગમે પણ કેવા ગુરુ ગમે એ કહે એમ કરે એવા ગુરુ એ શોધે એની હામાં હા પડે એવા ગુરુ ગમે એને વખાણે એવા ગુરુ એ ગોતે અને આ એકવીસમી સદીમાં બધા શિષ્યો લગભગ કેવા ગુરુ ઈચ્છે કે અમને કઈ કહે નહીં અમે કહીએ તો દિવ્ય ભાવથી ગ્રહણ કરે આવા દિવ્ય ભાવ વાળા ગુરુ જોઈએ બોલો સમાજ હવે કઈ દિશામાં આગળ જશે ખબર નહીં આટલી જ ખાલી વાત હતી ઈચ્છવા કોને એટલું બધું લાગી આવ્યું અભિમાની માણસ હતો ને ઘમંડી માણસ હતો ને ગુરુને અપમાન કર્યું ગમે તેમ બોલવા લાગ્યો તમને એકલાને શાસ્ત્રની ગમ પડતી હશે બીજા કોઈને ખબર નહીં પડતી હોય યજ્ઞ જેવું પવિત્ર કાર્ય એના માટે કઈ મુહૂર્ત જોવાનું હોય ગમે તેમ બોલવા લાગ્યો વશિષ્ઠ તો ધીરજ વાળા છે કઈ બોલ્યા નહીં પણ વસિષ્ઠના શિષ્યો આસપાસ બેઠેલા એમનેમ થયું ગુરુ મહારાજની ઉદારતા છે કે બોલતા નથી અને આ દુષ્ટ માણસ આટલું બધું બોલે જાય છે એક શિષ્ય થયા હાથમાં ગંગાજળ લીધું અરે દુષ્ટ તું ગુરુદ્રોહી છે એક બાજુ ગુરુને પ્રણામ કરે છે ગુરુ સામે ગાળો ભાંડે છે આમ બોલે છે આ તો ઉદાર ચરિત ગુરુ બોલતા નથી પણ જા તું ક્ષત્રિય ધર્મને યોગ્ય નથી ચાંડાળ થઈ જા પાણી નાખ્યું ગંગાજળ ઇક્સ્વાકુ ક્ષત્રિય જેવો હતો ત્યાં ને ત્યાં આ તો ઋષિઓનો સાપ હતો ને ચાંદાળ બની ગયો કોઈનો પડછાયો ન લે પણ રાજા હતો ને પૈસાવાળો હતો ને એટલે ચાંદાળ હોય તો એને મોઢે તો કોઈ પણ આણે નક્કી કર્યું હું બદલો લઈશ અભિમાની માણસ તમે જુઓ આવો સાપ થયો આટલું પતન થયું સમાજમાં નાક કપાણું ઇતિહાસમાં આબરું ગઈ પાછો ન વળ્યો તપાસ કરી ખબર પડી વિશ્વામિત્ર નામના બીજા ઋષિ છે અને ઈ દુશ્મન છે તમે જાણો છો ઇતિહાસમાં બહુ મોટી કથા છે વિશ્વામિત્ર પણ મહાન ઋષિ હતા એને એક નાની બાબત માટે વશિષ્ઠ સાથે અણબનાવ થયેલો પછી તો વશિષ્ઠને પગમાં પડી માફી માંગેલી જેવી કથા છે પણ એ સમય દરમિયાન આને ખબર પડી ઈક્સુને એટલે દુશ્મનના દુશ્મને મિત્ર એ ન્યાયે એમના ચરણમાં પડીને રડવા લાગ્યો મને આવો સાપ થયો મને યજ્ઞ ન કરાયો વશિષ્ઠ તો લોભી છે પોતે દુષ્ટ હતો અને આરોપ કોના ઉપર કર્યો વશિષ્ઠ સાથે અણબનાવને કારણે વિશ્વામિત્રે બીડું ઝડપ્યું કે સાંભળી લે વશિષ્ઠ પાસે જેટલું ઐશ્વર્ય છે ને એટલું મારી પાસે છે હું રાજર્ષિહ હતો ક્ષત્રિકુળમાં જન્મ્યો હતો મારા તપના પ્રભાવે બ્રહ્મરસિંહ બન્યો છું શક્ય નથી અશક્ય વસ્તુ મેં શક્ય કરી છે રાજર્ષિ બ્રહ્મર્ષિ બની ન શકે ઇતિહાસ પ્રમાણે હું બ્રહ્મર્ષિ બન્યો છું મારું બ્રહ્મ તેજ છે મારી પાસે બ્રહ્મ વર્ચસ્વ છે સાંભળ મારા તપના પ્રભાવે તને યજ્ઞ વગર સ્વર્ગમાં પહોંચાડી દઈશ હાથમાં જળ લીધું સંકલ્પ કર્યો એક દિવ્ય રથ આવ્યો છે દિવ્ય રથમાં કીધું બેસી જા આ રથ તને વિના વિઘ્ને સ્વર્ગ સુધી પહોંચાડશે તમે જુઓ અભિમાન કેટલું ભૂંડું કરાવ્યું એકનું તો બગાડ્યું ઇક્ષવા કોનું હવે કોનું બગાડે છે કોનું બગાડે છે આ વટે ચડેલા બધા માણસો હા જે મહારાજ વચ્ચનામૃતમાં કહીને થોડું આપણે સાંભળી લઈએ આ મેગજી હલવા એ કેવું એશ્વર બતાવ્યું આમાં આગળ આવશે બધાને ભેગા કર્યા જમાડી સાજે બધા જમવા એવા એક મોટું કડાઈ એમાં ઉકળતું ફળફળતું તેલ અને એમાં પૂરી તણાઈ આ મેઘજી બધાને કે ખસી જાવ પોતાના હાથ ઉકળતા તેલમાં નાખે અને એમાંથી પૂરી કાઢી કાઢીને બધાને જમાડે એટલે જમનારા બધા કોની વાહ કરે જમતા જાય કેતા જાય આ હા હા આવું તો જોયું જ નથી આવું તો શક્ય જ નથી દુનિયામાં સીધ એક જ છે મેઘજી અને મેઘજી ફૂલાય દડા નહીં જેમ હા દુનિયામાં ખરાબ તત્વ ખરાબ તત્વમાન છે વિદુરજી શું કે છે સાંભળો અજયભાઈ સાંભળવા જેવી વાત છે શ્રીજી મહારાજે માન્ય રાખી છે વિદુરજી ભગવાને આ માન્ય રાખી છે કઈક તો હશે ને શ્રીજી મહારાજે જેને મોહર મારી વાંચવા જેવો ગ્રંથ છે કઈ વસ્તુથી કઈ વસ્તુનો નાશ થાય ગમે એવો રૂપાળો માણસ હોય ગુલાબના ગોટા કરતા પણ સુંદર ભગવાન એને આપ્યું હોય તો પણ વિદુરજી છે સાત વસ્તુ યાદ રાખવા જેવી છે વૃદ્ધ અવસ્થા રૂપને હરે છે વૃદ્ધ થાય એટલે એ તમે સાંભળ્યું છે ઇન્જેક્શન મારે ગાલ ઉપર ને એવું બધું કરચલી ના પડે પ્રિંકલ ના એવું કઈ કે ને બોલો કેટલી વખત ઇન્જેક્શન ચાલે કેટલી વાર ચાલે વૃદ્ધ અવસ્થા રૂપને હરે છે નાનો છોકરો ગુલાબના ગોટા જેવો લાગે પણ ઈ જ છોકરો બાણું વર્ષ નો થાય પછી કેવો લાગે કેવો લાગે લાગે એના કરતા નંબર આશા ધૈર્ય ને હરે છે માણસમાં ધીરજ હોય પેશન્સ હોય પણ આશા લાલચ લાગી જાય ને પછી ધીરજ રાખી ન શકે કોઈ પણ બાબતની લાલચ તમારા જીવનમાં ચંચળતા આવે એટલે સમજી લો કે તમારા જીવનમાં કોઈક ખૂણે લાલચ પડી છે તો જ તમે ચંચળ થાવ બાકી ચંચળતા ના આવે હમણાં ગુરુજીએ રજોગુણની ઉપર કથા કરી માયાના ત્રણ ગુણ ઉપર રજોગુણના જે આઠ ધર્મો કીધા એમાં રજોગુણનો સ્વભાવ છે દરેક માણસમાં ધીરજ પડી જ છે થીજેલો બરફ ત્યારે જ પીગળે જ્યારે તાપ લાગે એમને ન પીગળે વાત સાચી ને ભગવાન એવી જ રીતે ધીરજ ત્યારે જ માણસની જાય છે અંદર લાલચ જાગે શું વિદુરજીને ધન્યવાદ આપવા જેવું લખ્યું છે નંબર ત્રણ મૃત્યુ પ્રાણને હરે છે કાળ વાત તો સાચી જ છે ને પ્રાણને લઈ જાય ઈર્ષ્યા ધર્માચરણને હરે છે કોઈક ને કોઈક સાથે ઈર્ષ્યા થાય કોમ્પિટિશન જાગે પછી એનાથી આગળ નીકળવાનું મન થાય એટલે પછી હાચું કરે ને પછી ખોટું કરે છે જ ને અત્યારે દુનિયામાં બધું ખોટું થાય છે પાછળ મુખ્ય કારણ શું છે કોમ્પિટિશન ઈર્ષ્યા બાકી બધાને પેટ એટલું આપી દીધું છે નહીં મારે અંબાણી થવું છે મારે બિલગેટ્સ થવું છે પેલા કરતા આગળ નીકળવું છે એમાં છે ને કોમ્પિટિશન ક્રોધ લક્ષ્મીને હરે છે એક એક સૂત્ર ઉપર કથા થઈ શકે એવી છે આપણે બહુ ડિટેલમાં નથી જતા મારે જે કેવું છે નીચની સેવા શીલ હરે છે શીલ જીવનમાં ગમે એવું સારું હોય ચારિત્ર્ય નીચની સાથે રહીને એની સેવા કરે તેનું જાય પણ છેલ્લી વાત વિદુરજી લખે છે ને પરંતુ અભિમાન સર્વસ્વ હરે છે બીજા બધા સદગુણો એવા છે એક દોષ એક ગુણને હરે છે વૃદ્ધ અવસ્થા રૂપને હરે છે આશા એટલે લાલચ ધીરજને હરે છે કાળ પ્રાણને હરે છે ઈર્ષ્યા ધર્માચરણને હરે છે ક્રોધ લક્ષ્મીનો નાશ કરે છે નીચની સેવા શીલ ચારિત્ર્યને બગાડે છે પરંતુ અભિમાન તો સર્વસ્વનો નાશ કરે છે ગુણાતાનંદ સ્વામી શું કહે છે સ્વામી એમ કહે છે સત્સંગમાં બરોબરિયા પણ સમજવું નહીં અને બરોબરિયા થવું નહીં અને બરોબરિયા સમજવા એ જ ખોટ છે અમને સાધુને અંદર બરોબરિયા પણ આવે તમને અંદર બરોબર આપણું આવે એ વળી હું કઈ મોટો થઈ ગયો એનું જ સ્વામી નામ લઈ હું કમ છું હમ કિસી છે છે આ બો ખતરનાક રોગ છે અંત્યનું વચનામૃત આઠમું સદા સુખી રહેવાનું વચનામૃત એમાં મહારાજ એમ બોલ્યા ભક્તિ વિશે મોટા મોટું વિઘ્ન કયું બરોબર હજી જુઓ મહારાજ શું બોલે છે ગઢપુર અંત્ય પ્રકરણનું વચનામૃત ઓગણચાલીસમું વિસલ્ય કરણીનું ઔષધિનું વચનાં શ્રીજી મહારાજ ધામમાં જવાના હતા ધ લાસ્ટ ગોસ્પલ ઓફ ભગવાન સ્વામિનારાયણ ધ લાસ્ટ ડિસ્ક્રાઈબ વર્ડ્સ ઓફ ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજના છેલ્લામાં છેલ્લો ઉપદેશ જેને કહેવાય અજય ભગત કયો ઉપદેશ મહારાજે આપો છેલ્લામાં છેલ્લો મહારાજનો ફેમસ પોપ્યુલર ઉપદેશ છે એ વાંચું છું છેલ્લાનું છેલ્લું વચનાં દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહના સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ એ જ માયા છે અને એ માયાને જેને ટાળી તે માયાને તર્યો કહેવાય અને એ માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે કોઈ વાત બાકી રહી ખરી આમાં માયા એટલે અહમ અને મમત્વ માયા ટાળી ભગવાનમાં પ્રીતિ કરવી બધા શાસ્ત્રનો આટલો જ મત છે તે આજ સમજો કે ઘણે દિવસે કરીને સમજો આટલું જ સમજવાનું છે ધામમાં જતા જતા મહારાજની જે છેલ્લી વાત લખાણી નોંધાણી મહારાજે મોહર મારી એ આ વાત પછી મહારાજ કહે છે હનુમાન નારદ પ્રહલાદ એ જે મોટા મોટા ભગવાનના ભક્ત તેમણે પણ ભગવાન પાસે એ જ માગ્યું છે અહમ મમત્વ રૂપ માયા થકી રક્ષા કરજો અહમ મમત્વ રૂપ માયા થકી રક્ષા કરજો તમારે તમારી પ્રીતિ થજો અને માયાને તર્યા હોય અને તમારે વિશે પ્રીતિ વાળા હોય એવા જે સાધુ તેનો સંગ થજો આટલું જ માગ્યું છે લો બધાએ કહેવાનું શું હું કહેવા એ માગું છું બસ અહંકાર છે એ માયાનું અતિ સૂક્ષ્મ સ્વરૂપ છે માટે કહે અભિમાન તો કારણ શરીર સાથે જોડાયેલું છે કયા શરીર સાથે માં છેલ્લામાં છેલ્લો જે રોગ નડે છે છેલ્લામાં છેલ્લો જે દોષ છૂટે છે જે દોષ છૂટી એટલે મહારાજ મળી જ જાય નક્કી છે એ કયો દોષ દેહાભિમાન ઈક્સવાકુ જેવો રાજા વિશ્વામિત્ર જેવા ઋષિ વટે ચડ્યા વશિષ્ઠ ની સામે વશિષ્ઠ તો સાધુ સ્વભાવ ના હતા રથ મગાવ્યો ઈક્સવાકોને બેસાડ્યો તપ હતું લાખો વર્ષ નું સંકલ્પ કર્યો તપ નાખી દીધું જા રથ ઉપડ્યો રથ સીધો સ્વર્ગમાં સ્વર્ગમાં પહોંચી ગયો પણ સ્વર્ગના દેવોને થયું લે આ તપ વિના સ્વર્ગમાં આવશે કરશે શું અને સ્વર્ગના દેવો એ બધા નારાજ થઈ ગયા એણે ત્યાંથી ધક્કો માર્યો એણે ત્યાંથી પોતાનું તપ અજમાર્યું કે અમે તપ કરીને બેઠા છીએ આમ અમારા દેશમાં ઇલીગલ કોઈ આવી જાય એને રિપોર્ટ તો કરવો જ પડે ને ઇન્દ્ર અને બધાએ હજાર હજાર વર્ષનું તપ મૂકી દીધું ગમે તેમ થાય આતંકવાદીને ઠાર કરો બસ આખો સ્વર્ગલોક ભેગો થયો અને બધાએ પોતપોતાનું તપ નાખ્યું ત્યાંથી માર્યો ધક્કો અને એ ત્રિશંકુ રાજા રથ સાથે

અને પેલો ત્રિશંકુ બુમો પાડે પણ વિશ્વામિત્ર કે હવે તને એના મોઢામાંથી લાળો પડે એવું લખ્યું એ નદીઓના પ્રવાહમાં ભળી એ નામની નદી બની શાસ્ત્રો કહે એ નદીમાં જે નાયનીના બધા પુણ્ય કર્મનો નાશ થાય એ ત્રિશંકુનો રથ આકાશમાં લટકતો હતો અધર એનો પૃથ્વી પર પડછાયો પડ્યો એ નગર એનું નામ પડ્યું મગધ ન દેશ મગધ દેશ એના માટે આપણા શાસ્ત્રોમાં લખાયું એ અપવિત્ર દેશ થઈ ગયો એમાં જે મરેને એ યમપુરીમાં જાય અહંકારી રાજા એ ગુરુનો દ્રોહ કર્યો એના પરિણામે એનું પુણ્ય માત્ર નાશ થયું ઊંધે માથે ત્રિશંકુ લટકે છે બોલો હજી લટકે છે જોયું તમે શ્રીજી મહારાજ એમ કહે છે આ મેઘજીની પણ એવી દશા થશે સીધાઈ દેખાડવા લાગ્યો નાળી પ્રાણ ખેંચી લીધા હૃદયમાં લઈ લીધા બધી નાડી કોલામાં શેરડી પીલાય એમ પીલાઈ ગઈ મેઘજી સિદ્ધાઇના પ્રયત્ન કરી કરીને હારી ગયો શહેર સાંભળે તે રીતે દુઃખની બૂમો પાડવા લાગ્યો બતાવતો તો સીધાઈ ચમત્કાર નાળી ખેંચી લીધી પોતાની બધી નાળી બોતેર હજાર નાળીઓ છે આપણા શરીરમાં આ સી યોગનો પ્રભાવ હમણાં યોગે આપણે હજી અજય ભગત એક મને વિડીયો કોઈ મોકલ્યો છે એક યોગીનો સાચો વિડિયો અત્યારે યોગી છે ક્યારેક બતાવીશ બહુ અદભુત આ બધી વસ્તુઓ છે ભૌતિક દુનિયામાં જીવનારને આ ખબર નથી હોતી સત્ય એ સત્ય જ છે પરમ સત્ય છે યોગ છે જ સિદ્ધિ છે જ પણ એ સિદ્ધિ દેખાડવા માટે નથી અહંકાર માટે નથી ભગવાનને રાજી કરવા માટે છે આણે આવી રીતે બોતેર હજાર નાળીઓ ખેંચી લીધી આપણા યોગીરાજ ભગત કાશીમાં જેમની પાસે શીખે છે યોગ વિદ્યા ત્રણ વર્ષથી શીખે છે એ યોગી નામ શું છે બહુ સારા યોગી છે કાશીમાં બનારસમાં રહે છે બહુ સારા યોગી એકદમ તપસ્વી પણ એનું શરીર તમે જુઓ તો ખ્યાલ આવે ભગત મૂટું ભગત એને જીમમાં જવાની જરૂર ન પડે આ તો હાંજે અધમણ પીજા ખાઈ જાય અને પછી હવારે પેલું મદન્યું રવાડે ચડ્યું એમ પછી જીમ ઉપર બાજુ બેલેન્સ ચડેલો સંયમ થી નાળીઓ ખેંચી પણ એ ફસાઈ ગયો હવે શું થયું બુમો પાડવા લાગ્યો કાળી ચીસો નાખવા લાગ્યો કારણ કે એનો પ્રાણ નીકળતો પણ નહોતો એટલે મરી પણ નહોતો શકતો અને પ્રાણ પાછો શરીરમાં પણ આવો ત્રિશંકુની જેવી દશાથી ના સ્વર્ગમાં ગયો કે ના આકાશમાં લટકતો રહ્યો લાળો પડવા લાગી આકાશમાંથી લાળો પડી પૃથ્વી સુધી લાળો આવી કેવો થઈ થઈ ગયો આવી ટાળવાના પ્રયત્ન કરવા છતાં દુઃખ વધતું ગયું રોમે રોમમાં કરોડ કરોડ વીછીની વેદના થવા લાગી મૃત્યુનું દુઃખ કેવું છે હા ક્યારેક વાત કરીશું આપણે એક દિવસ તો આપણે એ રસ્તે જ નીકળવાનું છે ને નરક અને મૃત્યુ આ બે વસ્તુ જો કોઈને સમજાઈ જાય ને યાદ કરી સાજે કૃષ્ણ શંકર દાદા સોલા વિદ્યાપીઠના અમે દર્શન કર્યા છીએ બહુ પવિત્ર અતિ પવિત્ર જેમનું જીવન અતિ પવિત્ર દાદા એમ કહેતા કળિયુગના માણસને હવે દરરોજ મંદિરે દર્શન કરવા જવું એની સાથે સાથે એકવાર ડેલી સ્મશાનમાં પણ જવું ખબર પડે એક દિવસ અહીંયા આવવાનું છે માણસ ભૂલી ગયો છે એટલે તો પાપ કરે વચનામૃતમાં મહારાજ કે પાંચ વાતનું નિરંતર અનુસંધાન રાખવું અંત્યનું ત્રીસમું એમાં પહેલી વાત આજે મરી જવાનું છે આપણે બધું કરીએ છીએ પાપ કરીએ છીએ ખોટું કરીએ છીએ આપણને મૃત્યુ ભૂલાઈ ગયું છે કેવી વેદના છે આહા એક એક રૂવાડે કરોડ કરોડ વિછીની વેદના બિલીવ કરી શકાય કોઈ એને એક્સપિરિયન્સ કરી શકે એક વિછી કરડ્યો હોય ને એને ખબર પડે આજે કીડી કરડે તો એ લોકો ઊંચા નીચા થઈ જાય બોલો એમાં અમેરિકામાં દુખ સહન કરવાની વાત જ ક્યાં છે પેનકિલર જોડે લઈને જ ફરતો હોય ખિસ્સામાં લો ત્યાં કઈ પેનકિલર ચાલતી નથી પછી આવું દુઃખ પડ્યું અત્યંત ભૂખથી પ્રાણ જવા લાગ્યા ત્યારે સત્સંગી આંખના ઈશારાથી કીધું હવે બોલાવો કોઈને સત્સંગીઓને બોલાવ્યા તેમને કહ્યું તમે મને મદદ કરો મારા શરીરમાંથી પ્રાણ નીકળી શકતા નથી મારા શરીરમાં પાછા વ્યવસ્થિત ચાલતા પણ નથી હવે મારા હાથમાં કોઈ ઉપાય રહ્યો નથી સહજાનંદ સ્વામીને જલ્દી બોલાવો તમે જેમ કહેશો તેમ કરીશ તમે મારી રક્ષાના કરનારા છો હે સ્વામી તમે સિદ્ધોના સિદ્ધ છો હું તો મહાન ખળ હરામી છું મારો ઘણો મોટો ગર્વ તમે ઉતાર્યો તમારા સિવાયના બધા સિદ્ધ ખુવાર થયા છે પછી એમને ત્યાં હાથ જોડીને બોલાવ્યા હરિભક્તોને આવું કહ્યું એને હરિભક્તોએ સમાચાર આપ્યા દયાળુ શ્રી હરિ આવું સાંભળીને અમે તો તરત દોડીને ત્યાં ગયા જોયું ભગવાને આટી ન રાખી તુરંત ગયા દયાળુ છે ને શહેરના લોકો પણ ત્યાં હતા ચારે કોર ભરાઈ ગયા હતા સહજાનંદ સ્વામીની સિદ્ધિ શું છે તે જાણીએ શું થાય છે તે પણ દેખીએ આમાં કોઈનું માન નહી રહે જે હોય તે અત્યારે બતાવે બધા લોકો આવું બોલતા હતા ત્યારે અમે મેઘજી પાસે બેઠા મેઘજીને શરીરની સુદબૂત હતી નહીં થોડો ઘણો શ્વાસ ચાલતો હતો અમે જેની તેની છાતી ઉપર ચરણ ડાળ્યો તરત જ તે શરીરના ભાનમાં આવી ગયો ઉઠીને પગે લાગ્યો પછી બોલ્યો આપ ખરેખર રામચંદ્ર છો મને મારા મનમાં દ્રઢ નિશ્ચય થઈ ગયો હવે લોકો જખ મારે મારે આપનું શરણ લેવું છે પછી તે મેઘજી કંદોય તુરંત અમારે શરણે થયા તેણે બીજાની આશાઓ તજી દીધી તત્કાળ બધા ભય છોડી દઈને તેને સત્સંગને જ સાચો માન્યો તે ઘટનાને દેખીને બીજા બધા મતવાદીઓ નિર્જીવ જેવા થઈ ગયા સૌએ સત્સંગને સત્ય જાણ્યો હવે આપણા સત્સંગને ઉખેડવા વાળો કોઈ નથી હે હરિ હવે તમે હજાર હાથી ઉપર બેસો આવી રીતે શ્રીજી મહારાજે વાઘજીભાઈને વાત કરી ત્યારે વાઘજીભાઈ પણ ખૂબ રાજી થઈ ગયા વાહ મહારાજ ધન્ય છે પ્રભુ ધન્ય છે આપણા પ્રતાપને ધન્ય છે આપના ઐશ્વર્યને હે હરિ હવે તમે હજાર હાથી ઉપર બેસો તમને કોઈ લોપી રોકી શકે તેમ નથી તમે તો ખરેખર દિગ્વિજય કરી દીધો આ મેઘજી જેવા સિદ્ધને તમે હરાવ્યો એટલું નહીં પ્રભુ તમે દિગ્વિજય કર્યો